ભરૂચ અને આસપાસના વિસ્તાર માટે સમાચાર ભરૂચમાં નર્મદા નદીની સપાટીમાં ઘટાડો થયો સત્યાવીસ ફૂટે પહોંચી ચૂકી છે સવારે સપાટી વધતા ગામોમાં પાણી ઘુસ્યા હતા તો ફુરજા વિસ્તારમાં ડોકસમા પાણી ભરાયા હતા યુવક પાણીમાં ઘરકાવ થયો હતો પાલિકાની ટીમે રેસ્ક્યુ કરી યુવકને બચાવ્યો હતો ભરૂચના ઘણા ગામોમાં નર્મદાના પાણી ઘુસી વળ્યા છે પરંતુ હાલ રાહતના સમાચાર મળી રહ્યા છે કારણ કે નર્મદાની સપાટીમાં હવે ઘટાડો નોંધાયો છે સત્યાવીસ ફૂટ હાલ સપાટી પહોંચી ચૂકી છે સત્યાવીસ ફૂટની સપાટી જ્યારે પહોંચી છે ભરૂચવાસીઓ માટે રાહતના સમાચાર કહી શકાય સંવાદદાતા હર્મેશ જોડાઈ ગયા છે હર્મેશ વાત કરવામાં આવે ભરૂચની નર્મદાની સપાટીમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે ખાસ કરી અને માહિતી આપશો કે હાલ ત્યાં કેવો માહોલ છે કેટલો વરસાદ બિલકુલ ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી સામાન્ય વરસાદી છાંટા પડતા હતા પરંતુ હાલ કોઈ વરસાદ નથી જોકે રાહતની વાત એ કહી શકાય કે જે ભરૂચની નર્મદા નદી છે તેનું જે તેની જે જળ સપાટી છે તે અત્યારે સત્યાવીસ ઉપર જોવા મળી રહી છે આજે વહેલી સવારથી આ જે સપાટી હતી તે અઠ્યાવીસ પહોંચી હતી પરંતુ હાલ જે પાણી છે તે પાણીનું લેવલ છે તે અત્યારે નીચું જઈ રહ્યું છે જેના કારણેથી એના સત્યાવીસ ફૂટ સપાટી છે તે અત્યારે જોવા મળી રહી છે બીજી તરફ વાત કરવામાં તો હજુ પણ સત્યાવીસ ફૂટ એટલે એવું કહી શકાય કે હજુ પણ હાઈ લેવલ જ કહી શકાય કારણ કે ચોવીસ ફૂટની સપાટી હોય છે તો તેને હાઈ લેવલ ગણવામાં આવતું હોય છે પાણીની આવક છે તે ચાર લાખ એક હજાર બસો સાડત્રીસ ક્યુસેક અને હાલ તેવીસ દરવાજા બે પિસ્તાલીસ મીટર ખુલ્લા કરવામાં આવ્યા છે જ્યારે નદીમાં કુલ જાવકની જો વાત કરવામાં આવે તો ચાર લાખ ચોરાણું નવસો એકવીસ ક્યુસેક પાણીની જાવક હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ આ જે અત્યારે પણ સત્યાવીસ ફૂટ જે લેવલ છે પાણીનું તેમાં પણ અનેક ગામ છે તે અનેક ગામમાં પાણી ઘૂસી ગયા હતા કારણ કે નવા છાપરા જે જૂના છાપરા કરીને જે ગામ આવેલું છે તેની સાથે સાથે વડોદરાનો નદી તટનો જે વિસ્તાર છે તે વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા હતા જેના કારણથી અને ખેતરમાં પાક જે છે તે અત્યારે ધોવાઈ ગયો હતો જેના કારણે થઈ અને ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો પરંતુ હજુ પણ સત્યાવીસ ફૂટની સપાટી છે જેના કારણથી અને તંત્ર જે છે તે અત્યારે એલર્ટ જોવા મળી રહ્યું છે કારણ કે સત્યાવીસ ફૂટ સપાટી ભલે હોય પરંતુ આગામી સમયમાં તમામ પ્રકારની તકેદારી છે બિલકુલ હર્મેશ એટલે કે કહી શકાય કે રીસ્ક હજી પણ છે સત્યાવીસ ફૂટે સપાટી છે સવારે જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હાલ તેની સ્થિતિ કેવી છે તે ગામ લોકોની સ્થિતિ કેવી છે બિલકુલ આજે ગામના લોકો છે કે જે લોકો નીચાણવાળા ગામમાં રહેતા હતા તે લોકોનું સ્થળાંતર બે દિવસ પહેલાં જ કરી દેવામાં આવ્યું હતું કારણ કે બે દિવસથી સતત પાણીનો પ્રવાહ છે તે નદીમાં જોવા મળતો હતો અને તેના કારણે થઈ પહેલાં જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે થઈને તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાયા હતા પરંતુ કોઈ એવી જગ્યા નથી કે જ્યાં આગળ સ્થળાંતર કરાયું હોય પરંતુ આ નીચાણવાળા વિસ્તાર અને નીચાણવાળા જે ગામ હોય છે તેની ઉપરનો જે ભાગ હોય છે તે ભાગ એટલે કે તે ઊંચાણવાળી જે જગ્યા હોય છે ત્યાં આગળ આ તમામ લોકો છે તમામ લોકોને સ્થળાંતર કરીને રાખવામાં આવ્યા હતા આ જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં

તો હાલ જે સત્યાવીસ ફૂટની સપાટીએ પાણી પહોંચ્યું છે પરંતુ હજુ પણ મુશ્કેલી વધી શકે છે પાણીનું સ્થળ વધી શકે છે અને જેથી તંત્ર દ્વારા લોકોને પણ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે જો કે સવારે પણ ગામ લોકોનું સ્થળાંતર કરાયું હતું ગઈ કાલે પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને ગામ લોકોની જો વાત કરવામાં આવે તો ભય પણ રહેલો છે કારણ કે સપાટી ગમે ત્યારે વધી શકે છે તંત્ર તરફથી સૂચનાઓ આપવામાં આવી છે